કેમ છો બધા? મજામાં ને? ઘરે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો ને? ચાલો તો આજે હું તમારી સમક્ષ એક એક્સપેરિમેન્ટ લઈને આવેલી છું, એટલે કે પ્રયોગ. તમને બધાને નવું નવું જાણવાનું ખૂબ જ ગમે છે ને? તો આજે આપણે એવું જ કંઈક નવું કરવાના છીએ. તો મિત્રો, એના પહેલા હું તમને એક સવાલ પૂછું છું. સવાલમાં એમ છે કે કાચનું પાણી ભરેલું એક ગ્લાસ છે અને એ ગ્લાસમાંથી પાણી કોઈ પણ મોટર કે પંપ વગર બહાર કાઢવાનું છે, એટલે કે કિનારીએ સુધી લઈ જવાનું છે અને બાજુના ગ્લાસમાં એને ઉમેરવાનું છે. તો એ શક્ય છે? નથી ને. પણ વિજ્ઞાન એવું કહે છે કે એ શક્ય છે. તો એ કેવી રીતે એ આપણે જોઈએ. મિત્રો, તો પ્રયોગ માટેની આપણે સાધન સામગ્રી વિશે જોઈએ. તો પ્રયોગ માટે કાચના 5 ગ્લાસ, વાનગીમાં વપરાતો લાલ રંગ, પીળો રંગ અને વાદળી રંગ, 4 ટીશ્યુ પેપર, 3 સ્ટ્રો અથવા ચમચી, પાણી ભરેલો જગ, આટલી સાધન સામગ્રી આપણને જોઈશે. આ દરેક વસ્તુ આપણા ઘરે ખૂબ જ સરળતાથી મળી રહેશે. તેમજ કાચના 5 ગ્લાસને બદલે તમે 3 ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો અને કલરમાં પણ તમે તમારા મનપસંદ કલર લઈ શકો છો. પ્રયોગ કરીશું. તો પ્રયોગ કરતા પહેલા આપણે કાચના 5 ગ્લાસ લેશું. એ ગ્લાસને આપણે લાઇનસર ગોઠવી દેશું. ગોઠવતી વખતે એમની વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર રાખો. આ 5 ગ્લાસ લાઇનમાં ગોઠવાઈ ગયા છે. ત્યારબાદ આપણે પાણીનો જગ લઈશું અને પહેલા ગ્લાસમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખજો કે મિત્રો, 1 સેન્ટીમીટરનું પાણી ઓછું ઉમેરશું. ત્યારબાદ બીજો ગ્લાસ આપણને ખાલી મૂકવાનો છે અને ત્રીજા ગ્લાસમાં આપણે પાણી ઉમેરીશું. ત્રીજા ગ્લાસમાં બી આપણે ધ્યાન રાખવાનું છે કે પાણી 1 સેન્ટીમીટર ગ્લાસની કિનારીથી ઓછું ઉમેરવાનું છે. ત્યાર પછી 5મા નંબરના ગ્લાસમાં પાણી ઉમેરીશું. ઠીક છે, આટલું કર્યા પછી કલર ઉમેરીએ. તો સૌ પ્રથમ આપણે રેડ કલર ઉમેરીએ. તો રેડ કલર આપણે પહેલા ગ્લાસના પાણીમાં ઉમેરીશું. આપણા ઘરે આ કલર આસાનીથી મળી જશે. મમ્મી, બધાની મમ્મી કિચનમાં આ કલર રાખતા જ હોય છે, એટલે આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નહીં પડે. ચલો તો સ્પૂન વડે આપણે આ કલરને મિક્સ કરી દીધું. સ્પૂનની જગ્યાએ આપણે સ્ટ્રોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે યલો કલર લઈએ. યલો કલર આપણે 3 નંબરના ગ્લાસમાં ઉમેરીશું. કેટલા સરસ દેખાઈ રહ્યા છે કલર, દેખાય છે ને? હવે આપણે 5મા નંબરના ગ્લાસમાં બ્લુ કલર એડ કરીએ. અત્યારે આ બ્લુ કલર છે એ મેં પેઇન્ટ કલર લીધેલું છે, કેમ કે ખાવાના કલરમાં બ્લુ કલર મળતું હોતું નથી. બાકીમાં કલર ઉમેરી દીધેલું છે અને આ કલરનું મિશ્રણ પણ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવાનો છે. તો આ છે ટીશ્યુ પેપર. આ ટીશ્યુ પેપરને આપણે સરસ મજાની ગોળી કરી અને એની એક પટ્ટી તૈયાર કરવાની છે. મેં અહીંયા પહેલેથી જ 4 પટ્ટી રેડી રાખી છે. ઓકે, તો આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે પહેલા ગ્લાસમાં
જે રેડ કલરનો ગ્લાસ છે અને બાજુનો ખાલી ગ્લાસ છે એ ગ્લાસમાં આપણે ટીશ્યુ પેપરને કિનારી ઉપર આ રીતે મૂકીશું પાણી ભરેલા ગ્લાસના નીચે અને ખાલી ગ્લાસના નીચે આ રીતે ટીશ્યુ પેપરની કિનારી ટચ થવી જોઈએ ત્યાર પછી બીજો ટીશ્યુ પેપરની પટ્ટી લઈશું અને એની પહેલી કિનારી ખાલી ગ્લાસમાં મૂકીશું અને બીજી કિનારી યલો કલરના પાણીના ગ્લાસમાં ત્યાર પછી ત્રીજી પટ્ટી તે પટ્ટીને એક કિનારી યલો કલરના ગ્લાસમાં અને બીજી ખાલી ગ્લાસમાં ત્યાર પછી ચોથી પટ્ટી જેનો એક ભાગ ખાલી ગ્લાસમાં અને બીજો ગ્લાસ બ્લુ કલરના પાણીના ગ્લાસમાં જોવો છો ને મિત્ર કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને એની પ્રક્રિયા બી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ જ રહ્યા છો કે ટીશ્યુ પેપરની પટ્ટીનો કલર એકદમ બદલાઈ ગયું છે પાણી ભરેલા ગ્લાસમાંથી ખાલી ગ્લાસમાં જવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો આપણે થોડા સમયના અંતરે તપાસીશું કે ખાલી ગ્લાસમાં કેટલું પાણી આવ્યું તો મિત્રો તમે જોઈ શકો છો કે 1-1.5 કલાકના સમયના બાદ મેં આ નિરીક્ષણ કર્યું છે તો એમાં ભરેલા ગ્લાસમાંથી ખાલી ગ્લાસમાં આટલું પાણી ઉમેરાયું છે અને અહીં સરસ મજાનો નવો કલર પણ બન્યો છે કેવી રીતે તો અહીં રેડ અને યલો કલરના મિશ્રણથી ઓરેન્જ કલર બન્યો છે અને ત્યાર પછી યલો અને બ્લુ કલરના મિશ્રણથી અહીં ગ્રીન કલર બન્યો છે તો આ રીતે અહીં આપણે કલરના નવા નવા મિશ્રણો વિશે પણ જોયું તેમજ ભરેલા ગ્લાસમાંથી ખાલી ગ્લાસમાં પાણી કેવી રીતે ઉમેરાયું છે તે પણ જોયું પણ મિત્રો આ કેવી રીતે શક્ય છે એના વિશે પણ આપણે જાણવું પડશે ને આ કેવી રીતે પ્રક્રિયા થઈ એના પાછળ શું વૈજ્ઞાનિક કારણ છે તે વિશે પણ આપણે સમજીએ તો આ ક્રિયાને કેસા ક્ષણ કહેવામાં આવે છે ટીશ્યુ પેપરમાં નરમ રેસા હોય છે અને તેમાં પોલાણ હોય છે પાણીનો સ્વભાવ છે કે તે રેસાઓમાં તરત તોડી જાય છે રેસા નીચેથી ઉપર જતા હોય તો એ ઉપર દોડી જાય છે એટલે કે અહીં આપણે ટીશ્યુ પેપરને ભરેલા ગ્લાસમાં મૂકો એટલે કે ટીશ્યુ પેપરના છેડો પાણીનું શોષણ કરી અને બાજુના છે તો ઉપર દોડતું ગ્લાસની કિનારીએ પહોંચે છે ત્યાંથી ટીશ્યુ પેપરના રેસા નીચે જતા હોય છે એટલે પાણી નીચે ઉતરતું ખાલી ગ્લાસમાં બહાર નીકળે છે તો હવે બે ગ્લાસ વચ્ચે ટીશ્યુના રેસાની જાણે પાઇપલાઇન બની રહી છે એવું અહીં દેખાય રહ્યું છે તો એ પછી કેસા ક્ષણમાં પાણીની પોતાની સપાટી સરખી કરવાની ક્રિયા પણ ઉમેરાય છે એટલે કે આપણે થોડા કલાકોના અંતરે જોઈશું તો દરેક ગ્લાસની સપાટી સેમ જોવા મળશે આ ક્રિયા ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પાણીની સપાટી સરખી નહીં થાય તો મિત્રો જરૂરથી આ પ્રયોગ ઘરે તમે ટ્રાય કરજો તમને બી ખૂબ જ મજા આવશે ઓકે બાય મિત્રો આ કેસા ક્ષણની પ્રક્રિયા ખૂબ જ ધીરે ધીરે થશે તો તમારે થોડા કલાકોના અંતરે આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા રહેવું પડશે